તો આ ખૂબ સુંદર એક અવસર માનવ જન્મના રૂપમાં આપણને બધાને પ્રાપ્ત થયું છે. ઓર જો યે અવસર ચલા ગયા તો વાપિસ એકડે એકથી ચાલુ થશે 84 લાખીઓની. તો આ જે ઉત્તરાર્ધ છે, ઉત્તરાર્ધ જ્યારે આવી જાય તો સમજી જવાનું કે હવે શું છે અને શું પ્રાપ્ત કરવાનું. ગત દિવસે ઉત્તરાર્ધમાં આપણે પ્રવેશ કર્યો રુક્મણીજીના વિવાહ, ભગવદ્ ગુણાનુવાદ શ્રવણથી ભગવાનમાં પ્રેમ થયો, પત્ર લખ્યો, ભગવાને એમનું વરણ કર્યું. એના પછી આગળ ઉત્તરાર્ધમાં ભગવાનના અન્ય વિવાહોની કથા આવે છે. દ્વારકામાં એક સત્રાજીત નામનો યાદવ, એની પાસે સમંતક મણિ, ભગવાને મણિ રાજકોષમાં આપવાનો આગ્રહ કર્યો પણ એ સંમતિ ન થઈ એની. એક દિવસ એ મણિ સત્રાજીતનો ભાઈ પ્રસેન ગળામાં ધારણ કરીને વનમાં ગયો શિકાર કરવા. ત્યાં એક રીછે, એક સિંહે એને માર્યો, મણિ લીધી. અને પછી એક જામવન રીછે સિંહને માર્યો અને એ મણિ લઈને પોતાની ગુફામાં લઈ ગયો, જ્યાં આ પ્રસન્ન પાછો આવ્યો નહીં. એના મૃત્યુના સમાચાર મળ્યા પછી એનો કારણ ભગવાન, એનો દોષ ભગવાન ઉપર લગાડ્યો, કારણ કે મણીએ મળી નહીં તો કે એ મણી માટે પ્રસન્નને માર્યો છે દ્વારકાધીશે, એવો આરોપ મૂકવામાં આવ્યો. ભગવાને અપયશને દૂર કરવા માટે એ જ વનમાં પધાર્યા જ્યાં પ્રસન્નનું મૃત્યુ થયું હતું. ત્યાં સિંહના ચરણના પગના નિશાન જોયા, પછી એ આને આગળ આગળ ગયા, ત્યાં રીછના પગના નિશાન જોયા, ત્યાં ગયા, ત્યાંથી એ મણિ લીધી, સભામાં લઈને આવ્યા, કઈ રીતે પ્રસન્નનું મૃત્યુ થયું એ સંભળાવ્યું. સત્રાજીતને પછી મનમાં ખેદ થયો અને ભગવાનથી ક્ષમા માંગી અને પોતાની સુંદર કન્યા સત્યભામાના વિવાહ ભગવાન સાથે કર્યા. તો એક તો રુક્મણીજી સાથે ભગવાનનો વિવાહ થયો, જામવન જે રીછ હતો એની પુત્રી જામવતી સાથે ભગવાનના વિવાહ થયા, સત્યભામા સાથે વિવાહ થયો. ભગવાનનો ચોથો વિવાહ કાલિંદીજી સાથે થયો. બ્રજમાં ભગવાનની જે ચતુર્થ પ્રિયા છે એ શ્રી યમુનાજી છે અને દ્વારિકામાં જે ચોથી પટરાણી છે એ કાલિંદીજી છે. પુષ્ટિ સિદ્ધાંત અનુસાર આ જે ચતુર્થ જે પટરાણી એટલે કાલિંદી અને શ્રી યમુનાજી એ બંને અલગ છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. શ્રી યમુનાજી ભગવાનની રસાત્મક હૃદયથી પ્રાદુર્ભૂત થઈ એટલે રસાત્મિકા છે, ભગવત સ્વરૂપા છે, તથા એ સૂર્ય મંડળમાં આવવાના કારણના લીધે સૂર્યપુત્રી પણ એમને કહેવામાં આવે છે. અને સૂર્ય મંડળથી કલિંદ પર્વતના મસ્તક ઉપરથી એ પધાર્યા એટલે કાલિંદી કહેવાયા. વાસ્તવમાં કાલિંદી અને યમુના એ બંને અલગ અલગ છે, કારણ કે ભાગવતકાર કહે છે, કાલિંદી તિથિ સમાખ્યાતા વસામી યમુના જલે. જ્યારે ભગવાન પાંડવોને મળવા ઇન્દ્રપ્રસ્થ ગયા અને અર્જુન સાથે વિહાર કરવા માટે જાય રથમાં ગયા તો યમુનાજીના કિનારા ઉપર આ એક જે કન્યા હતી જે તપ કરી રહી હતી ભગવાનને પતિ રૂપે મેળવવા માટે, ત્યારે એનો પરિચય પ્રાપ્ત કરવા માટે જ્યારે અર્જુને ભગવાનને મોકલ્યો ત્યારે એ કહે છે કે હું કાલિંદી અને યમુના જલમાં હું નિવાસ કરું છું. એટલે ખબર પડે કે કાલિંદી અને યમુના જલ બંને અલગ છે. અન્ય પુરાણોમાં એક કથા એવી આવે છે કે કલિંદ પર્વતે ખૂબ તપસ્યા કરી, યમુનાજીની સ્તુતિ કરી, યમુનાજી પ્રગટ થયા અને વરદાન માંગવાની આજ્ઞા કરી.
ત્યારે કલિંદ પર્વત કહે છે કે આપ મારા ઉદરમાંથી પ્રવેશ કરીને મારી પુત્રી કાલિંદીને પોતાના સ્વરૂપમાં સ્થાપિત કરો અને એ કાલિંદીને પોતાના સ્વરૂપમાં સ્થાપિત કરીને આગળ આપ પ્રવાહિત થાઓ, જેના લીધે આપનું ત્રણેય લોકમાં નામ કાલિંદી નામથી પ્રસિદ્ધ થશે. એ કારણથી શ્રી યમુનાજીને કાલિંદી નામથી પણ એમનો પરિચય પ્રાપ્ત થાય છે. પરંતુ જે રીતે નંદનંદન અને વસુદેવ દેવકી નંદન બંને સ્વરૂપ અલગ છે, એવી રીતે જ આ કાલિંદી અને શ્રી યમુનાજી એ બંને ભિન્ન છે. શ્રી આચાર્ય મહાપ્રભુજીએ આજે અષ્ટપટરાણીઓ જે ભગવાનની છે એના આધ્યાત્મિક અર્થ સ્પષ્ટ કર્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રથમ ત્રણ રાનીઓ રુક્મણી, સત્યભામા અને જામવતી એ ભગવાનની ત્રણ શક્તિઓ છે. એક છે પ્રજનન શક્તિ, બીજું પ્રકાશ શક્તિ અને ત્રીજી છે પાલન શક્તિ. ભગવાન ગમે ત્યારે અવતાર ધારણ કરે, કોઈ પણ અવતાર ધારણ કરે, પણ આ ત્રણ શક્તિઓ હંમેશા ભગવાન સાથે રહે છે. શ્રી રુક્મણીજી વૈષ્ણવી શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. સૂર્યની શક્તિ એટલે સત્યભામા અને બ્રહ્માની શક્તિ એટલે જામવતી. કારણ કે જામવન એ બ્રહ્માના અવતાર છે. વિચાર આવે કે જામવન એ રીચ છે અને એની કન્યા સુંદર કઈ રીતે હોઈ શકે, તો અહીંયા ખુલાસો કર્યો કે જામવન એ બ્રહ્માનું સ્વરૂપ અવતાર છે, પણ આ રીચના સ્વરૂપમાં રહે છે. કારણ કે જે સ્વરૂપમાં ભગવાનની કૃપાનો અનુભવ થયો હોય એ સ્વરૂપ ભક્તને ખૂબ પ્રિય હોય, એટલે એવી રીતે આ જામવનને રીછનું સ્વરૂપ પ્રિય છે, કાંગભૂષણજીને કાંગનું સ્વરૂપ, હનુમાનજીને વાનરનું સ્વરૂપ. કારણ કે જે સ્વરૂપમાં ભગવાનની કૃપા થઈ હોય એ સ્વરૂપ એમના માટે પ્રિય બની જાય. વાસ્તવમાં તો એ બ્રહ્માનું સ્વરૂપ છે, એટલે એની કન્યા પણ ખૂબ સુંદર છે. અને એ જામવન જ્યારે ભગવાન એમની ગુફામાં પધાર્યા, જામવને ભગવાન સાથે યુદ્ધ કર્યું, મુષ્ટિકાનો પ્રહાર ભગવાન ઉપર કર્યો. ભગવાન કહે અરે કોઈ મહેમાન આવે તો એને આવી રીતે એનું સ્વાગત કરે છે, ત્યાં એને સમજાવે છે. બીજી વખત ભગવાન ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. અરે ભૈયા યુદ્ધ કરો, પહેલે વાત તો કરો, વાત દો મિનિટ સુનો તો સહી અમારી. તો એ ભગવાનની કોઈ વાત ન સાંભળી ત્રીજી વખત મુષ્ટિકાનો પ્રહાર જ્યાં જામવને કર્યો, પછી પ્રભુ વિચાર્યો કે હવે આ એમને એમ શબ્દોથી નહીં માને. અને જ્યાં ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને એ જામવન દૂર જઈને પડ્યો, શરીર શિથિલ થઈ ગયું. અને એને હવે વિચાર આવવા લાગ્યો કે મુષ્ટિકા યુદ્ધમાં મારા ઉપર કોઈ વિજય પ્રાપ્ત ન કરી શકે, આ ચોક્કસ ભગવાન હશે, એ ભગવાનના સ્વરૂપને ઓળખી ન શક્યા. અને ત્યારે ભગવાને એમને રામચંદ્રજી સ્વરૂપે એમને દર્શન આપ્યા. અને જ્યાં એ પ્રભુના રામના સ્વરૂપના દર્શન થયા અને હવે એમને પોતાની ભૂલ સમજાઈ, ક્ષમા માંગી, પગ ચરણમાં પડી ગયા, પ્રભુ ક્ષમા કરજો, હું આપના સ્વરૂપને ઓળખી ન શક્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે જેના ઉપર ભગવાન કૃપા વિચારે કે આને મારો સ્વરૂપનું જ્ઞાન કરાવવું છે, એને જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે. મેં આપને ઉપર પ્રહાર કર્યો, યુદ્ધ કર્યું, મને ક્ષમા કરજો. પ્રભુ કહે છે આ બધું મારી ઈચ્છાથી જ થયું છે, કારણ કે તમારો એક મનોરથ હતો. કે પ્રભુ મારો મનોરથ? કે હા, કે જ્યારે પૂર્વાવતારમાં જ્યારે હું રામ તરીકે પ્રગટ થયો હતો અને રાક્ષસો સાથે જ્યારે મારું યુદ્ધ ચાલી રહ્યું હતું, એ જોઈને તમને ઈચ્છા થઈ કે આ રાક્ષસો સાથે તો બહુ યુદ્ધ કર્યા, એક વખત આમની સાથે યુદ્ધ થાય તો આનંદ આવે. ત્યારે રામચંદ્રજી એના મનોરથ જાણ્યા, પણ વિચાર્યું કે જો હમણાં હું આની સાથે યુદ્ધ કરીશ તો અંદર અંદર પછી ખલેલ થઈ જશે, કે આ તો અંદર અંદર જ વાધે છે. અને એ સમય મર્યાદાનું પાલન કરવું હતું, તો એના મનોરથને પૂર્ણ કરવા માટે આજે આ જામવન અને આ પ્રભુનો એમનો યુદ્ધ થયું છે. તો એ જામવન એ બ્રહ્માનું સ્વરૂપ છે. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે શેષ પટરાણી એ ભગવાનની પાંચ વિદ્યા છે. જીવના અંદર પાંચ અવિદ્યાઓ રહેલી છે અને ભગવાનમાં પાંચ વિદ્યા છે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ ભગવાન સાથે થાય
ત્યારે ભગવાન એ પંચ અવિદ્યાઓને દૂર કરે છે અને એના બદલામાં પાંચ વિદ્યાનું દાન ભગવાન આપે છે. એ જ પાંચ વિદ્યા એટલે પાંચ પટરાણીઓ. પહેલી વિદ્યા ભગવાનની આત્મજ્ઞાન સ્વરૂપા એટલે કાલિંદી, તપ સ્વરૂપા એટલે મિત્રવિંદાજી, યોગ સ્વરૂપા એટલે નગ્નજીતી, વિવેક સ્વરૂપા એટલે ભદ્રાજી અને ભક્તિ સ્વરૂપા એટલે લક્ષ્મણાજી. આ પાંચ પ્રકારની ભગવાનની વિદ્યા છે. એટલે આ અષ્ટપટરાણીઓના ભક્ષી મહાપ્રભુજી એના આધ્યાત્મિક અર્થ પ્રગટ કર્યા. અને પછી ભગવાને જે ભૌમાસુર ને ત્યાંથી 16,000 કન્યાઓ જે લઈને આવ્યા એની સાથે ભગવાનના વિવાહ થયા. મૂરદૈત્યને ભગવાને માર્યો. વાસ્તવિક રૂપથી જોવા જઈએ તો આ જે 16,000 જે કન્યાઓ છે એ ભગવાનની પત્નીઓ જ છે. શાસ્ત્રોમાં એવા પ્રમાણ મળે છે કે જ્યારે શ્રી રામચંદ્રજીને સીતાજીને વનવાસનો સમય હતો અને એ વનવાસના સમયમાં સીતાજીની અનુપસ્થિતિમાં શ્રી રામચંદ્રજીએ ઘણા બધા યજ્ઞ કર્યા અને જ્યારે યજ્ઞ કરતા તો એક સ્વર્ણ સીતાની સ્થાપના કરતા, કારણ કે યજ્ઞ સાથે બેસીને થાય તો એક સ્વર્ણ સીતાની સ્થાપના કરતા. એટલે શ્રી રામચંદ્રજીએ 16,000 યજ્ઞ કર્યા અને 16,000 સ્વર્ણની સીતા નું નિર્માણ કર્યું. એ બધી જે સ્વર્ણની જે સીતા હતી એને ભવનમાં એક બંધ કરવામાં આવ્યું. એક દિવસ જ્યારે શ્રી રામચંદ્રજી એ ભવનમાં ગયા અને જ્યારે ભવનમાં ગયા ત્યારે એ બધા સ્વરૂપમાં સીતાજીનો આવેશ આવ્યો અને બધા કહેવા લાગ્યા કે પ્રભુ આપ તો સીતાના પતિ છો, બધાના સાપે સામે આપે અમને આપને બગલનું આસન આપ્યું છે, તો હવે આપ અમને પત્ની રૂપે સ્વીકાર કરો, અમને સાથે રાખો. એ 16,000 એ જે સીતાની મૂર્તિ હતી, કારણ કે જ્યારે યજ્ઞ થતો ત્યારે એમાં સીતાનું આવાહન કરવામાં આવતું, તો હવે એ પ્રગટ થઈને કહેવા લાગી કે પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. તો ત્યારે ભગવાન મર્યાદાનું 14 કલા પૂર્ણ છે, મર્યાદાનું પરિપાલન કરવા માટે પધાર્યા છે, ત્યારે એમને વરદાન આપ્યું કે હમણાં આ સમય નહીં પણ આવતા સમયમાં કૃષ્ણ અવતારમાં તમારો મનોરથ હું પૂર્ણ કરીશ, મારી જ ઈચ્છાથી ભૌમાસુર તમારું હરણ કરીને લઈ જશે અને ત્યારે હું તમારો પત્ની તરીકે હું સ્વીકાર કરીશ. તો એ જે 16,000 કન્યાઓ વાસ્તવિક રૂપથી એ ભગવાનની પત્નીઓ જ છે. શ્રી મહાપ્રભુજીએ આનો એક બીજો સુંદર આધ્યાત્મિક અર્થ પણ આનો પ્રગટ કર્યો. શ્રી મહાપ્રભુજી કહે છે કે મનનો સંબંધ ચંદ્રમાંથી છે અને ચંદ્રમાની 16 કળાઓ હોય છે અને 16 કળાઓમાં પ્રત્યેક કલાઓમાં 1,000 વૃત્તિઓ હોય છે. 1-1 કલામાં 1,000 વૃત્તિઓ હોય છે એટલે કુલ 16,000 વૃત્તિઓ થઈ. તો આ બધી મનોવૃત્તિને ભગવાનમાં સમર્પિત કરી દેવું એ જ ભગવાનના 16,000 વિવાહ છે. તો ઇસ પ્રકાર સે ભગવાન ને 16,008 વિવાહ કિયે, સહરા 9 બાર ભગવાન ને ધારણ કિયા. એક તો અષ્ટપટરાણીઓ સાથે વિવાહ કરતા 8 વખત આપે સહેરો ધરાવ્યો અને પછી જ્યારે 16,000 કન્યાઓ સાથે આપે વિવાહ કર્યો ત્યારે 16,000 રૂપ ધારણ કરીને ત્યારે એક વખત આપે એટલે ટોટલ 9 વખત ઠાકોરજી એ સહેરાનો શૃંગાર ધરાવ્યો. દ્વારકામાં ભગવાનના વિવાહ થયા 9 વખત. ઇસકા તાત્પર્ય સમજાતે હુએ શ્રી આચાર્યજી આજ્ઞા કરતે હૈ કે વિવાહ અર્થ, વિવાહ કા મતલબ ક્યા હૈ કે વિવાહ યાની વરણ. વરણ એટલે શું? તો કે વરણ એટલે વરેણ્ય, એટલે જેને કન્યા વરે એને વર કહેવાય. કન્યા જેનું ચયન કરે, કન્યા જેને વરે એ વર. તો શ્રી મહાપ્રભુજી કહે છે તો કે આત્માનો વર કોણ હોઈ શકે? આત્મા કોને વરી શકે? આત્મા તો અજર છે, અમર છે, તો એ આત્માના વર કોણ હોઈ શકે? તો શ્રી મહાપ્રભુજી કહે છે એ આત્માના વર એટલે વરેણ્ય તો કેવલ અને કેવલ ભગવાન છે. વરેણ્ય સંબંધથી જ બ્રહ્મ સંબંધ
એજ એક પ્રકારનો ભગવાન સાથેનો વિવાહ છે। ભગવાને આ પ્રકારથી નવ વિવાહ કર્યા। એ લીલા દ્વારા ભગવાન આ જગતને શિક્ષા આપી રહ્યા છે કે જો મારું વરણ કરવું હોય, મને પ્રાપ્ત કરવું હોય તો નવ પ્રકારની ભક્તિ છે। અને એ નવ પ્રકારની ભક્તિમાંથી યદિ જીવ કેવલ કોઈ એક ભક્તિને પણ સાધી લે છે તો એ જીવ મારું વરણ કરી લે છે। આ રીતે ભગવાનના 16008 એ વિવાહની કથાનું શ્રવણ કરાવ્યું। વિવાહ સંપન્ન થયા, આગળ પ્રદ્યુમ્ન આદિ પુત્ર પ્રાગટ એની કથા સંભળાવી, પછી રૂક્મિણી પુત્રીનો વિવાહ પ્રદ્યુમ્ન સાથે થયો એ ચરિત્ર સંભળાવ્યું। એ જ યુદ્ધના સમયમાં જ્યાં રૂક્મિએ છલ કર્યો ક્રીડાંગણમાં, એ સમયે બલરામજીને ક્રોધ આવ્યો અને બલરામજી દ્વારા એ રૂક્મિણીનું વધ થયું। પછી આગળ પરીક્ષિતજીના પ્રશ્નથી જે શિવજી અને કૃષ્ણના વચ્ચે જે યુદ્ધ થયું એની કથા સંભળાવી, એના પછી એક વખતની વાત છે કે ભગવાન યાદવો સાથે, યદુકુમારો સાથે ક્યાંક વનમાં વિહાર કરી રહ્યા હતા। ત્યાં એક કુવામાં એક કાચિંડો દેખાયો। હવે એને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, ભગવાને પોતાના કૃપાબલથી એ ગિરગિટ કાચિંડાને બહાર કાઢ્યો। જ્યાં ભગવાનના બાહુનો સ્પર્શ થયો, એક સુંદર પુરુષના રૂપમાં એ પ્રગટ થયો અને ભગવાને પૂછ્યું કે આપ કોણ છો, આપનું સ્વરૂપ શું છે અને આ કયા કારણને લીધે આપણને આ યોની મળી। અને ત્યારે એ પુરુષ જે હતો હાથ જોડીને કહેવા લાગ્યો, ભગવાન આપ તો સર્વજ્ઞ હૈ, સબ જાણતે હૈ, ફિર ભી આપ પૂછ રહે હૈ તો મેં બતાઉં કે હું પૂર્વ જન્મમાં રાજા હતો અને મારું નામ નૃગ। પ્રભુ મેં એટલી ગાયોનું દાન કર્યું કે જેની કોઈ ગણના ન થઈ શકે, જે પ્રકારથી આકાશમાં રહેલા તારાઓની ગણના ન થઈ શકે એવી રીતે મેં આપેલી ગાયોની ગણના ન થઈ શકે દાનમાં આપેલી। એક વખતની વાત છે, એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી, રાત્રિના સમયમાં એ જ ગાય નીકળીને પાછી જે બીજા દિવસે જે ગાય દાનમાં આપવાની હતી એમાં આવીને મળી ગઈ અને એ ગાય મેં ભૂલથી બીજા કોઈ બ્રાહ્મણને આપી દીધી। હવે જેને પૂર્વમાં દાન આપ્યું હતું એ ગાયને શોધતા શોધતા મારી પાસે આવ્યો, ખબર પડી કે એ ગાય તો બીજાને અપાઈ ગઈ છે। હવે ઓલો બ્રાહ્મણ કે મને મારી ગાય પાછી આપો જે મને દાનમાં આપી હતી। ઓલાને વિનંતી કરી કે તમે ગાય આપી દો, એના બદલે બીજી 1100 ગાય તમને હું આપું, કે નહીં હવે મને દાનમાં આપી દીધું તો હું પાછી ન આપું। ઓલા પેલા બ્રાહ્મણને આણે વિનંતી કરી કે એના છોડો, એના બદલામાં હું બીજી આપને ગાય દાનમાં આપું, તો કે ના મને તો ઈ ગાય જોઈએ। અને હવે એ બે બ્રાહ્મણની વચ્ચે આ ધર્મ સંકટમાં ફસાઈ ગયા કે ભૂલથી જે એનાથી અપરાધ થઈ ગયો અને એના જ એ દંડ સ્વરૂપે એ બ્રાહ્મણે શ્રાપ આપ્યો કે હવે તને કાચિંડાની યોનિ મળશે। એ શ્રાપ એને ત્યાં લાગ્યો। અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આટલી બધી હજારો કરોડો ગાય દાનમાં આપી અને એક અજાણતાના અપરાધના લીધે આવો દંડ? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જે યમરાજે એને જે દંડ આપ્યો, જે આ યોની એને મળી, કે યમરાજ એ ભગવદ ભક્ત છે,